नमस्कार, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો હાલ મહત્વના સમાચાર સુરત થી મળી રહ્યા છે. સુરત ની અંદર સચિન જીઆઈડીસી ની ઘટના છે કે જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 5 મજૂરોના મોત થયા છે. સચિન ની રાજકમલ ચોકડી પાસે ટેન્કર પાર્ક કરવામાં આવ્યું હતું અને ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા હતા. 5 મજૂરોના મોત અને 20 થી વધુ મજૂરોને અસર થવા પામી છે. તમામને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની સચિન જીઆઈડીસી ની અંદર કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 5 મજૂરોના મોત થઈ ચૂક્યા છે અને 20 થી વધુ મજૂરોને તેની અસર થવા પામી છે. સચિનની રાજકમલ ચોકડી પાસે ટેન્કર પાર્ક કરવામાં આવ્યું હતું અને તેમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો. તેવામાં નજીકમાં સુતેલા મજૂરો કે જેઓએ ગૂંગળામણ અનુભવી હતી અને ગૂંગળામણમાં 5 મજૂરોના મોત થઈ ચૂક્યા છે અને 20 થી વધુ મજૂરોને અસર થવા પામી છે. આ તમામને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે રીતે બેદરકારીઓ રાખવામાં આવી રહી છે અને તેને કારણે મજૂરો જે ભોગ બની રહ્યા છે. ટેન્કર ત્યાં પાર્ક કરવામાં આવ્યું તેમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો, પરંતુ આની કોઈને જાણ કેમ ન થઈ. ત્યાં પાર્ક કર્યા પછી કોઈને તેની ગંધ કેમ ન આવી, કેમ કે ગૂંગળામણથી 5 મજૂરોનો ભોગ લેવાયો છે. વધુ માહિતી સાથે સંજય જોડાયા છે. જી સંજય, ફરી એકવાર સુરતની અંદર સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘટના બનતા 5 મજૂરોના મોત. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રાજકમલ ચોકડી પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર રસ્તાની સાઈડમાં પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધરાત બાદ એટલે કે 12 વાગ્યા બાદ ટેન્કરમાંથી ગેસ લીકેજની શરૂઆત થઈ હતી અને ટેન્કરથી નજીકમાં જ કેટલાક મજૂરો સૂતા હતા ફૂટપાથ ઉપર અને ગેસ લીકેજ થતા મજૂરોને ગૂંગામણ થઈ હતી. મજૂરો ગૂંગામણ થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડ દ્વારા ત્યાં પહોંચીને તમામ મજૂરોને રેસ્ક્યુ કરવાનું અને કેમિકલ લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર કામગીરી દરમિયાન 5 મજૂરોના મોત થયા છે. 5 મજૂરોને ફાયર વિભાગ નથી બચાવી શક્યું, જ્યારે 20 જેટલા મજૂરોને પણ અસર થઈ અને તમામને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અત્યંત ઝેરી કેમિકલ ભર્યું હોય અને એ કેમિકલ ભરેલું ટેન્કર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં લીકેજ થાય છે, એટલે ગંભીર બાબત ચોક્કસ કહી શકાય. બેદરકારી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે પણ કંપનીનું આ ટેન્કર હશે એની બેદરકારી છે. સાથે સાથે પોલીસની પણ બેદરકારી કહી શકાય, કારણ કે ટેન્કર રસ્તાની બાજુમાં કઈ રીતના પાર્ક કરવામાં આવ્યું. આ તમામ મુદ્દે હાલ સવાલો ઉપસ્થિત થયા છે, પરંતુ 5 લોકોએ જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. જી સંજય, જે રીતે કહી શકાય કે અહીંયા મજૂરોને જીવ ગુમાવવો પડ્યો છે અને હવે આને લઈને શું કાર્યવાહી આગળ કરવામાં આવશે? કાર્યવાહી હાલ મજૂરોને સારવાર તો આપવામાં આવી રહી છે, પોલીસ પણ હરકતમાં આવી છે. ત્યારબાદ ટેન્કર કોનું છે, એનો માલિક કોણ છે, શા માટે અહીં પાર્ક કરવામાં આવ્યું, તમામ પ્રશ્નોના જવાબ મેળવ્યા બાદ પોલીસ બેદરકારીનો ગુનો દાખલ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, 20 થી વધુ લોકોને અસર છે, તમામ લોકો સારવાર હેઠળ છે. જયારે આ ઘટના બની ચૂકી છે, સારવાર આપવામાં આવેલ છે, 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારબાદ પોલીસ હરકતમાં આવશે એ કહી શકાય કે ખૂબ જ દયનીય બાબત કહી શકાય. કારણ કે જો આ રીતે માત્ર આ એક ટેન્કર નહીં, સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણા બધા કેમિકલ ભરેલા ટેન્કરો પાર્ક કરવામાં આવતા હોય છે અને જેમાં લીકેજ થતા આ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો જે રીતે સચિને સમગ્ર વિગતો આપી કે ત્યાં એ ટેન્કર પાર્ક કરવામાં આવ્યું હતું અને તેમાંથી ગેસ લીકેજ થતા બાજુમાં નજીકની અંદર સુતેલા જે મજૂરો હતા, જેઓએ ગૂંગળામણ અનુભવી હતી અને જેમાંથી 5 મજૂરોના મોત થઈ ચૂક્યા છે અને 20 થી વધારે મજૂરો જેમને અસર થવા પામી છે તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે આવી રીતે કેમિકલ ભરેલું ટેન્કર પાર્ક કેમ કરવામાં આવ્યું? જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કે ટેન્કર કોનું હતું, ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કેમ ત્યાં પાર્ક કરાયું હતું, કોઈ સાવચેતી કેમ ના રાખવામાં આવી. આ થોડી સાવચેતી રાખી હોત તો 5 લોકોના જીવ બચી શકતા હતા. આ તમામ બાબતને લઈને હવે પોલીસ તપાસ કરશે.
ઋતુ અહીંયા બેદરકારી જે વારંવાર દાખવવામાં આવતું હોય છે અને તેની પર ધ્યાન આપવા માટે ટકોર કરવા છતાં પણ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। સુરતની સચિન જીઆઈડીસીની અંદર કેમિકલ ભરેલું ટેન્કર જે છે તે પાર્ક કરવામાં આવ્યું હતું અને તે ટેન્કર લીક થતા તેમાંથી ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો કે જેને સીધી તેની અસર થવા લાગી। પહેલા ગુંગળામણ થઈ અને ત્યારબાદ 5 જેટલા મજૂરોના મોત થઈ ચૂક્યા, 20થી વધુ મજૂરોને અસર થવા પામી છે। હવે સવાલ એ છે કે જે ગુનેગારો છે તેમને સજા થશે કે કેમ, કેમ કે કેમિકલ ભરેલું ટેન્કર ત્યાં પાર્ક કેવી રીતે કરવામાં આવી શકે અને જે રીતે ત્યાં આજુબાજુમાં મજૂરો સુતેલા હતા તો ત્યાં આ રીતે પાર્ક કરવું યોગ્ય ન કહી શકાય, કેમ કે મજૂરો સુતા હોય તો ત્યાં કેમિકલ ભરેલું ટેન્કર લઈ જવું પણ યોગ્ય ન કહી શકાય, તો ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્કર લીક થતા તુરંત જ એ સુતેલા મજૂરોને તેની સીધી અસર થઈ અને તેઓ ગૂંગળામણ અનુભવી હતી અને જેમાં 5 મજૂરોના ભોગ લેવાયો છે। જો કે હવે જ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા તો કરવામાં આવશે જ, પરંતુ સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે અને વારંવાર જે મજૂરો છે તે એનો ભોગ બનતા આવી રહ્યા છે। સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 5 મજૂરોના મોત થઈ ચૂક્યા છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે કે ક્યાંક કોઈકની બેદરકારીને કારણે મજૂરો ભોગ બન્યા હોય। અગાઉ જે ઘટનાઓ બની હતી કે જેના દ્વારા પણ વારંવાર ટકોર કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની તકેદારી નથી રાખવામાં આવતી હતી। અહીંયા સુરત સચિન જીઆઈડીસીમાં જે કેમિકલ ભરેલું ટેન્કર પાર્ક કરવામાં આવ્યું અને ત્યારબાદ રાત્રિના સમયે તેમાંથી ગેસ લીકેજ થતા ત્યાં સુતેલા જે મજૂરો હતા, બાજુમાં સુતેલા મજૂરો કે જેઓએ ગૂંગળામણ અનુભવી હતી અને ત્યારબાદ હજુ કોઈ કાર્યવાહી થાય કે કેમ, તે પહેલા તો 5 મજૂરોના મોત થઈ ચૂક્યા, ફાયર બ્રિગેડ તેમને બચાવી ન શક્યું, 20થી વધુ મજૂરો જેમની અસર થઈ છે જેની હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાજ્યની અંદર કમોસમી માવઠું પડી રહ્યું છે અને ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે, 7થી વધારે તાલુકાની અંદર કમોસમી માવઠું પડી રહ્યું છે। ધાનેરા, અબડાસા, ડીસા, ખંભાળિયામાં માવઠું પડ્યું તો લાખાણી અને ભાભરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વરસાદ થયો। અમદાવાદમાં સેટેલાઇટ, સિંગજી, બોડકદેવ વિસ્તારમાં વરસાદ, પંચવટી, જોધપુર, નેહરુનગર, પૂર્વ વિસ્તાર શહેરમાં પણ વરસાદ વરસ્યો। વરસાદને કારણે તમામ રસ્તા ભીના થતા કમોસમી માવઠાથી રવિ પાકને પણ નુકસાન થયું છે। રાજ્યમાં હજી આગામી સમયમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કેમ કે જે રીતે રવિ પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે અને હજુ વારંવાર આ પ્રકારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને માવઠા પડી રહ્યા છે, તેથી સીધી અસર પાકને થઈ રહી છે। બીજી બાજુ અમદાવાદની અંદર પણ મોડી રાત્રે વરસાદ પડતો હતો, પંચાયતે સવારમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે, વહેલી સવારે પણ વરસાદ પડ્યો હતો અને જેને કારણે રસ્તાઓ ભીના થઈ ચૂક્યા હતા। વહેલી સવારે જ લોકોને, નોકરિયાત વર્ગને વ્હીકલ ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી। બીજી બાજુ જે વરસાદ છે તે અમદાવાદની અંદર ઝરમર ઝરમર વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે। ખાસ જો રાજ્યની વાત કરીએ તો રાજ્યના 7 તાલુકામાં કમોસમી માવઠું પડ્યું, જેમાં ધાનેરા, અબડાસા, ડીસા, ખંભાળિયા, લાખાણી અને ભાભર જેમાં કમોસમી માવઠું થયું છે અને તેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કેમ કે હવે જે રીતે વાતાવરણ અચાનક બદલાઈ રહ્યા છે, શિયાળાની ઋતુમાં કમોસમી માવઠા જે પડી રહ્યા છે, વરસાદ પડી રહ્યો છે શિયાળાની ઋતુમાં, જેને કારણે રવિ પાકને નુકસાન થઈ રહ્યું છે અને પાક બગડવાની ભીતિ જે છે તે ખેડૂતને સેવાઈ રહી છે। રાત્રિથી જ
રાષ્ટ્રીય વરસાદ જર્મર જર્મર શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ છે કે 5, 6 અને 7 એમ 3 દિવસ વરસાદ જે છે તે પડી શકે છે. હજુ આજે પણ અને આવતીકાલે પણ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના તાલુકાઓની અંદર કમોસમી વરસાદ થઈ શકે છે અને તેને કારણે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ વરસાદ પડવાને કારણે લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. કેમ કે ઝરમર ઝરમર વરસાદ છે અને ધુમ્મસ ભરી વાતાવરણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર મોડી રાત્રિથી જ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે પણ ઝરમર ઝરમર વરસાદ અમદાવાદની અંદર નોંધાયો હતો. વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને વ્હીકલ ચલાવવાની અંદર મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર હજુ પણ વરસાદ રહેશે. આજે અને આવતીકાલે ઝરમર વરસાદ પડી શકે છે. પંચવટી, જોધપુર, નેહરુનગરની અંદર પણ વરસાદ નોંધાયો. પૂર્ણમાં પણ વરસાદ ભીના થઈ ચૂક્યા હતા. તેને કારણે જ મૂંઝવણમાં અમદાવાદની અંદર પણ અમદાવાદની અંદર પણ કમોસમી વરસાદ જોડાયો પડ્યો છે. જે રીતે કહી શકાય કે જોધપુર નોંધાયો, સાથે જ ગોતા, થલતેજ, રાણી, અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારોની અંદર રાતના સમયથી જ વરસાદ શરૂ થયો હતો. રાત્રે 9 વાગ્યાથી ઝરમર ઝરમર છાંટ પડવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે વરસાદથી રસ્તાઓ અંદર જોવા મળી રહ્યું છે. લોકોને ઘણી હાલાકી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ અને અત્યારે વાતાવરણ આપ જોઈ રહ્યા છો. વિસ્તારમાં સિંધુ ભવન પાસેના જે આવેલો વિસ્તારમાં અત્યારે ઉપલબ્ધ છે અને મહત્વપૂર્ણ રીતે આપ મોડી રાત્રિથી વહેલી સવાર
પણ વરસાદે તેનું વરસાદ વરસવાનું ચાલુ રાખ્યું છે. ન માત્ર અમદાવાદ શહેર, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ સહિત શહેરની વિસ્તારોની દ્રષ્ટિએ જોઈએ તો મોડી રાત્રે જે રીતે સેટેલાઇટ છે, શિવરંજની છે, બોડકદેવ છે, પંચવટી છે, જોધપુર છે, નહેરુનગર છે, એટલું જ નહીં પરંતુ પૂર્વના વિસ્તારમાં પણ વસ્ત્રાલ છે તે સમગ્ર સહિતના વિસ્તાર, ઓઢવ છે, નિકોલ છે, સમગ્ર શહેરમાં આ રીતે વરસાદનું વાતાવરણ છવાયેલું છે. અત્યારે પણ વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ સમગ્ર શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે અને શહેરીજનો પણ કેટલાક આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. જે રીતે મોસમમાં અત્યારે પરિવર્તન આવ્યું છે, તમે શું કહેશો, આનાથી નુકસાન થાય કે ફાયદો થાય, તમારું શું કહેવું છે? આનાથી ઘણું પાકને, રવિ પાકોને આ તે બધું ઘણું નુકસાન થતું હોય છે અને આ વરસાદ બને ત્યાં સુધી ના પડે તો વધુ સારું, કેમ કે આનાથી કોરોના અને એનો વધવાનો શક્યતા વધી પડશે. ધન્યવાદ. જોયું કે નગરજનો દ્વારા જે દહેશત વ્યક્ત કરવામાં આવી છે, ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત છે એટલું નહીં પરંતુ હાલના તબક્કે કોરોનાની જે પરિસ્થિતિ છે તેના સંદર્ભે પણ વધુ રોગચાળો થાય એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ. આપ શું કહેશો, બીજા નગરજન પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવા પ્રયાસ કરીએ. ખાસ કરીને જે રીતે અત્યારે એક રીતે જોઈએ તો શિયાળો છે પરંતુ વાતાવરણ ચોમાસા જેવું છે, શું પ્રતિક્રિયા છે આપણી? બે ઋતુનું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે, શિયાળો અને ચોમાસું બંને. અને લોકો અહીંયા, અમે તો જો બહારથી આવેલા છીએ તો અત્યારે ઘણી બધી મુશ્કેલી પડે છે અને એક કોરોનાનું પણ વાતાવરણ છે તો એના લીધે પણ ઘણું નુકસાન છે અત્યારે. આપે જોયું કે નગરજનોએ જે રીતે દહેશત વ્યક્ત કરી છે, ખાસ કરીને અત્યારે જોઈએ તો ખેતીના રવિ પાક, ખેડૂતોએ મહેનત કરીને જે રવિ પાક કર્યો છે તે રવિ પાક અને ખાસ કરીને જીરું છે, ચણા છે, તેના પાકને મોટું નુકસાન થાય એવી પણ શક્યતા છે. એટલું જ નહીં પરંતુ શિયાળાના સમયમાં ધારો કે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. જ્યાં સુધી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ અત્યાર સુધીમાં 7 તાલુકા એવા છે જ્યાં આ વ્યાપક રીતે અસર થવા પામી છે. તેમાં ખાસ કરીને જોઈએ તો ધાનેરા છે, અબડાસા છે, ડીસા છે, ખંભાળિયા છે, લાખડી છે, ભાભર છે, આ તાલુકાઓમાં વરસાદ મોટા પ્રમાણમાં થયો હોવાનું માહિતી સ્ટેટ ઇમરજન્સી ગાંધીનગર સ્થિત ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થઈ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ગત મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી વરસાદ એટલે કે કમોસમી માવઠું જે રીતે થયું છે તેના કારણે શહેરીજનો પર પણ આની અસર થવા પામી છે. પોતાના ધંધા રોજગાર ઉપર પણ જે લોકો વહેલી સવારે જે જવાનું હોય તેઓ લોકો પણ જઈ શક્યા નથી. પરિણામે કહી શકાય કે આ કમોસમી માવઠાના કારણે જે ખેડૂતોને વ્યાપક રીતે નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને રવિ પાકને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. અત્યારે હવે અપડેટ્સ જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી 3 દિવસ માટે આ પ્રમાણેનું વાતાવરણ એટલે કે કમોસમી માવઠું થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે કહી શકાય કે ખેડૂતો માટે એક રીતે આફતની પરિસ્થિતિનું સર્જન હાલના તબક્કે થયું છે. જે સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર. કુદરતે લોકોના મંતવ્ય લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, તેમનું પણ કહેવું છે કે આ માવઠાને કારણે ખેડૂતને તો નુકસાન થશે જ પરંતુ લોકોને પણ ઘણી હાલાકી થઈ રહી છે. આ તરફ અરવલ્લીના દ્રશ્યો જોવામાં આવે તો ત્યાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. અરવલ્લીના માલપુરમાં કમોસમી વરસાદ વરસ્યો. માલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું તો વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે. ઘઉં, ચણા, મકાઈ, જીરું અને વરિયાળીના પાકને નુકસાન થઈ રહ્યું છે અરવલ્લીની અંદર. જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી વરસાદ રહેશે 2 દિવસ સુધી. આજે અને આવતીકાલે પણ આ પ્રકારે જ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ હજુ આ જ પ્રકારે વાતાવરણ રહેશે અને કમોસમી માવઠું પડશે. આગામી 3 દિવસ 6-8 જાન્યુઆરી સુધી રહેશે આ માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આ માવઠું થવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ, ભાવનગર અને અમરેલીની અંદર પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યની અંદર કમોસમી વરસાદમાં મોટાભાગના તમામ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે. આગામી 3 દિવસ રહેશે આ કમોસમી વરસાદ.
6-7 અને 8 જાન્યુઆરી સુધી માવઠું થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કોરોનાની કરવામાં આવે તો રાજ્ય, દેશ અને વિશ્વની અંદર કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ રાજ્યની તો રાજ્યની અંદર કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 24 કલાકની અંદર 3,350 કોરોના સંક્રમિત થયા છે. લોકો અમદાવાદમાં સૌથી વધારે 1,637 કેસ નોંધાયા, સુરતમાં 630 કેસ, વડોદરામાં 150, રાજકોટમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39. છેલ્લા 24 કલાકમાં 236 લોકો જ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અત્યારે 10,994 પર પહોંચી ચૂકી છે. રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત પણ થયું છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો છે 8,40,153 પર, જેની સામે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા છે 8,19,523. અમદાવાદની અંદર કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. 1600થી વધારે કેસ અમદાવાદની અંદર છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે, જેને જોતા એમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે એએમટીએસ અને બીઆરટીએસ બસની અંદર 50% ક્ષમતા સાથે જ મુસાફરોને બેસાડવામાં આવશે. રસી વગરના લોકોને બસમાં એન્ટ્રી નહીં આપવામાં આવે. તો ચેકિંગ માટે ખાસ અલગથી વિજિલન્સની ટીમ પણ બનાવી દેવામાં આવી છે કે જે ચેકિંગ કરશે. અમદાવાદની અંદર એએમટીએસ અને બીઆરટીએસ બસો 50% કેપેસિટી સાથે જ ચાલશે. આજથી આ નિર્ણય જે છે તે અમલી બનશે, એટલે જે પણ બસ જશે તેમાં 50% ક્ષમતા સાથે જ મુસાફરોને બેસાડવામાં આવશે. જોકે તેની સામે સરકાર દ્વારા બસો વધારવામાં આવે તેવું પણ મુસાફરોનું કહેવું છે, કેમ કે રોજિંદા બસમાં અવર જવર કરતા લોકો કે જેમને હાલાકી પડી શકે છે, પરંતુ તેની સામે સરકાર દ્વારા બસો વધારવામાં પણ આવશે. અમદાવાદની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 21 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર હતા, જેમાં વધારો થતા આજે 23 જેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવા પડ્યા છે. જે રીતે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં એક વિસ્તાર જે દૂર કરવામાં આવ્યો છે, તો ચાંદુડિયાની શુભ માણેક ગ્રીન વિસ્તાર કે જેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. 86 સહિત શહેરમાં 108 એક્ટિવ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. તો શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.